16/12/1997 જૂનાગઢમાં સરદાર પટેલના ચિત્રના અનાવરણ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. સુપ્રસિદ્ધ સાક્ષરવર્ય ભાઈ શ્રી ગોધાણીજી, સરદાર કોમ્યુનિટી હોલ અને એને લગતી બધી સંસ્થાઓના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, બધા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેન, દૂધમાંથી દહીં બનાવ્યું હોય અને દહીંને જો બરાબર વલોવામાં આવે તો સૌથી ઉપર જે ભાગ આવે એને માખણ કહેવાય. ઘણા દહીંમાંથી બહુ થોડું માખણ નીકળે, એનો જે વચ્ચેનો ભાગ છે એને છાશ કહેવાય, અને છેક નીચે તળિયે બેઠેલો જે ભાગ છે એને ફોદા કહેવાય, કુચ્ચા કહેવાય. પ્રત્યેક રાષ્ટ્રમાં, પ્રત્યેક પ્રજામાં, પ્રત્યેક સમાજમાં આવા ત્રણ વર્ગો હોય છે. સૌથી ઉપર તરનારો ક્રીમ વર્ગ, વચ્ચેનો મોટો માંસ વર્ગ, અને સૌથી નીચે તળિયે રહેનારા ખોદાઓ, આ ત્રણેય વ્યવહાર કશો વાંધો નથી, પણ ધ્યાન એટલું રાખવાનું કે જ્યાં માખણની જગ્યા છે ત્યાં માખણને જ બેસાડવાનું. જો માખણની જગ્યાએ માખણને બેસાડશો કશો વાંધો નહીં આવે, બધું બરાબર ચાલશે. પ્રાચીન કાળમાં જેને અનુભવ હશે એને ખ્યાલ હશે, ગામડાઓમાં વલોણા થતા અને વલોણામાંથી બેન માખણ માખણ લઈ લે, છાશ ગરીબોને આપે, અને પેલા ખોદા છે એ પછી વાડમાં નાખી દે, એના કોઈ ઉપયોગ ના થાય, એને વાડમાં નાખી દે. ભૂલે ચૂકે તમે માખણની જગ્યાએ જો ખોદાને બેસાડવા માંડશો તો પછી માખણને વાડમાં નાખવું પડશે, અને વાખણને માખણને તમે વાડમાં નાખશો એથી વધારે કોઈ મોટી હાનિ, દેશની દુર્દશા બીજી કોઈ ના હોઈ શકે. તમારે એક ખાસ વાત યાદ રાખવાની, કોઈ વ્યક્તિગત માણસ હોય અને માણસનું ભલું કરવું હોય તો એની પહેલી શરત છે કે વ્યક્તિમાં પોતાનામાં ભલા થવાની યોગ્યતા હોવી જોઈએ, પછી બહારની મદદો પછી અસર કરે. પણ જો એ વ્યક્તિમાં ક્ષમતા હશે જ નહીં, યોગ્યતા હશે જ નહીં, તો ચારે તરફથી તમે એને ગમે એટલી મદદ કરશો તમે કોઈને સુખી નહીં કરી શકો. જે સુખી થવાની ક્ષમતા રાખે છે એને જ સુખી કરી શકાય છે. જે સુખી થવાની ક્ષમતા રાખતો જ નથી એને સ્વર્ગમાં મૂકીને કે રાજમહેલમાં મૂકીને પણ તમે સુખી ન કરી શકો. એની વ્યક્તિગત યોગ્યતા બહુ જરૂરી છે, પણ જ્યારે આખી પ્રજાને સુખી કરવી હોય, આખી પ્રજાના સુખ દુઃખના કારણો તપાસવા હોય, એમાં સૌથી વધુમાં વધુ મહત્વનું કારણ સફળ રાજકારણની સિદ્ધિ. મોગલોનો સમય હોય,
દરબારોનો સમય હોય, ગાયકવાડનો સમય હોય, અંગ્રેજોનો સમય હોય, કોઈ પણ સમય હોય, વ્યક્તિગત રીતે 2-5-25 માણસો સુખી દુઃખી થાય, પણ આખી પ્રજા ક્યારે સુખી થઈ શકે? આખી પ્રજા ત્યારે જ સુખી થઈ શકે જ્યારે દેશની રાજ વ્યવસ્થા બિલકુલ સચોટ ને સારી હોય, તો જ આખી પ્રજા સુખી થઈ શકે. જો આ વાત સાચી હોય તો જરા વિચાર કરો, પેલો જે ક્રીમ વર્ગ છે, એ ક્રીમ વર્ગ રાજકારણમાં જવાની જગ્યાએ રાજકારણને ગંદુ માનીને, રાજકારણને પાપ માનીને, એનાથી દૂર ભાગીને, લોકોને દૂર ભગાડીને, મારા જેવા કોઈ આશ્રમમાં બેસી જાય કે હિમાલયમાં બેસી જાય, તો એનો અર્થ એ થયો કે તમે માખણને ફોદા બનાવીને વાડમાં નાખી રહ્યા છો. તમારું માખણ છે એ વાડમાં નાખી રહ્યા છો. ભારતની ગુલામીનું આ એક મોટું કારણ છે. ભારતની પાસે ક્રીમ વર્ગ નતો એમ નહીં, ભારતની પાસે દુનિયાનો સારામાં સારો ક્રીમ વર્ગ હતો. અહીંયા કદી પણ બૌદ્ધિક ક્ષમતા, બૌદ્ધિક યોગ્યતાનો દુકાળ નથી પડ્યો. પણ મુશ્કેલી એ થઈ છે કે જેને જ્યાં ગોઠવાવું જોઈએ એને ત્યાં ગોઠવાવાની જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા નથી થઈ શકી, અને નથી થઈ શકી એના પરિણામ આપણે ગુલામીમાં ભોગવતા રહ્યા છીએ, અને આજે પણ એના પરિણામ કોઈને કોઈ રીતે ભોગવી રહ્યા છીએ. ધર્મગુરુ તરીકે હું તમને એમ શીખવાડું કે તમે આ બધું છોડો, આ બધું છોડો અને આવો, આત્માનું કલ્યાણ કરો, આત્માનો ઉદ્ધાર કરો. 84 લાખ યોનિઓ ભટકી ભટકીને તમે આવ્યા છો, આત્માનો ઉદ્ધાર કરી લો. તો હું એમ કહું છું કે જો તમે ક્રીમ વર્ગ હોવ તો મેં એક ક્રીમનો ખોદા બનાવીને વાડમાં નાખવાનું કામ કર્યું છે. મારે જરૂર શું છે? મારે જરૂર છે ચંદ્રગુપ્તોની ઊંચા આસન ઉપર બેસાડવાની, મારે જરૂર છે શિવાજી જેવા સમર્થ લોકોની રામદાસ થઈ અને તલવારનો ધર્મ શીખવાડવાની, મારે જરૂર છે કોઈ સિદ્ધરાજ, કોઈ કુમારપાળ, કોઈ સરદાર પટેલ એવા સમર્થ લોકોને સમષ્ટિનું સુખ આપવા માટે, સમષ્ટિના સુખોનું નિર્માણ કરવા માટે રાજયોગની દીક્ષા આપવાની. રાજયોગની જરા વિચાર કરો, માનો કે હું અને હું યોગ કરું છું અને યોગ કરવામાં મેં ભૂલ કરી. ઘણા લોકો ભૂલ કરતા હોય છે, અને હું તમને ટૂંકમાં સલાહ આપું છું, કદી પણ વધુ પડતા યોગના રવાડે ન ચડશો. જો વધુ પડતા યોગના રવાડે ચડશો તો તમારું તન અને મન બે વધારે બીમાર થઈ જશે. જે ચડ્યા હોય એમને પૂછી જોજો, જેટલું નેચરલ જીવન જીવશો, જેટલું કુદરતી જીવન જીવશો, આપોઆપ કુદરતે યોગ બનાવેલો જ છે. પરમેશ્વરનો યોગ એ જ મોટો યોગ છે. વગર જોતી, નેતી, ધોતી, બસ્તી, કુંજર ક્રિયા કે જીભ કાપવી કે ખેચરી મુદ્રા કોઈ રવાડે ન ચડશો. આ બધું અકુદરતી છે, અનનેચરલ છે. જીવન માટે કશું જરૂરી નથી. જીવન માટે જે જરૂરી છે એ બીજો યોગ છે, અને એ ગીતામાં કહેલો છે. માનો કે હું ભૂલ કરું તો એના પરિણામ મારે ભોગવવા પડે, બહુ તો મારા આશ્રમને ભોગવવા પડે, આખા દેશને ના ભોગવવા પડે. પણ દિલ્હીની ગાદી ઉપર બેઠેલો માણસ જો ભૂલ કરે તો એ ભૂલના પરિણામ દિલ્હીની ગાદી ઉપર બેઠેલા માણસને જ ના ભોગવવા પડે, આખા દેશને ભોગવવા પડે. આના ઉપરથી તમે સમજી શકતા હશો કે એક યોગીની ભૂલ અને એક રાજયોગીની ભૂલ બેયમાં કેટલું મોટું અંતર છે. પેલો તો મારું પેટ ખરાબ થયું, હું બીમાર થયો, મરી ગયો, બરાબર છે. એક ફેક્ટરીવાળાએ ભૂલ કરી, એની ફેક્ટરી બરબાદ થઈ ગઈ. કોઈ દુકાનવાળાએ ભૂલ કરી, દુકાન બરબાદ થઈ ગઈ. કોઈ ગ્રહસ્થે ભૂલ કરી, એનો સંસાર બરબાદ થઈ ગયો. પણ કોઈ દિલ્હીની ગાદી ઉપર બેઠેલો માણસ જો ભૂલ કરે તો એ ભૂલના પરિણામ આખા દેશને ભોગવવા પડે.
અને વર્ષો સુધી પેઢીઓ સુધી ભોગવવા પડે. એટલે તમે સમજી શક્યા હશો કે રાજકારણ પ્રજાના જીવન માટે કેટલી મહત્વની વસ્તુ છે. આટલી મહત્વની વસ્તુના પ્રત્યે જો ઘૃણા કરાવવામાં આવે, નફરત કરાવવામાં આવે, એમાં પડેલા માણસોને ના પ્રત્યે દુર્ભાવ કરવામાં આવે અને પછી ઉપદેશ આપવામાં આવે કે ચાલો આપણે ગિરનારની ગુફામાં બેસો અને તન્મય થઈ અને અલખની આરાધના કરો, હું એમ માનું છું કે ક્રીમને ફોદા બનાવી અને વાડમાં નાખવાની વાત થઈ રહી છે. મારે ત્યાં જે અધ્યાત્મ થયું છે એ અધ્યાત્મને રાજકારણ રાજગાદીના સાથે કોઈ વિરોધ નથી, કોઈ એલર્જી નથી. જનક સમર્થ આધ્યાત્મિક પુરુષ છે અને છતાં જનક સર્વસ્વ છે. રામ આધ્યાત્મિક પુરુષ છે અને છતાં યુદ્ધો કરે છે. કૃષ્ણ અધ્યાત્મ શિરોમણી છે અને છતાં એ જુઓ તો મોટા મોટા યુદ્ધો કરે છે, વિષ્ટિઓ કરે છે. તમે પ્રશ્નો ઉકેલવાની જે પાયાની જગ્યા છે ત્યાંથી ભાગો, ત્યાંથી દૂર ભાગો અને પછી સુખી થવાના ઈચ્છા રાખો એ કદી ન બની શકે. ચૂંટણીઓ આવી રહી છે, મારે કોઈ ચૂંટણીની વાત નથી કરવી, પણ મારે એ કરવાની છે કે આ ભાગનારા માણસો વોટ આપવા જતા નથી અને 5 વર્ષ સુધી ગાળો બોલે છે, આ આવો આવ્યો, આ પેલો આવ્યો, આ ફલાણો આવ્યો. પણ તમે ખરા ટાઈમે ગયા કેમ નહીં? તમને એક આટલું કામ કરવાનું છે, એક દિવસના 10 મિનિટનું કામ કરવાનું છે, એટલું પણ જો તમે સમયસર ન કરી શકતા હોવ તો 5 વર્ષ સુધી તમને આલોચના કરવાનો કોઈ અધિકાર નથી. પાયાની ભૂલ તો તમે જ કરીને બેઠા છો અને આ પાયાની ભૂલના મૂળમાં રાજકારણ પ્રત્યે જે ગંદકી વૃત્તિ છે, ગંદી વૃત્તિ છે એ આમાં કામ કરી રહી છે અને એનું પરિણામ, એનો લાભ તો ખોટા લોકોને મળે છે, નબળા લોકોને મળે છે, ખરાબ માણસોને મળે છે અને પરિણામ આખો દેશ ભોગવે છે. એટલે મારે આપને એ પણ કહેવું જોઈએ કે ભારતમાં જે ગુલામી આવી એ બહારથી આવી, છેલ્લી ગુલામી જે આવી એ વાયા વિલાયત આવી. વિલાયતના દ્વારા દેશ ગુલામ થયો, એના પહેલાની ચર્ચા નથી કરવી. પણ ભારતમાં જે આઝાદી આવી એ પણ વાયા વિલાયત આવી. આ બે મુદ્દાને યાદ રાખજો. અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, એથી વધારે એમ કહું કે આપણે એવા એવા નબળા અને નમાલા હતા કે જે આવ્યો એને આંખ મીચીને આપણને ગુલામ બનાવ્યો. માટી જેવી હતી, એવી હતી કે જે આવે ગુલામ બનાવે ને રાજ કરે, ખુશીથી રાજ કરે, જેવું જોઈએ એવું રાજ કરે, છાતી ઉપર મગ દળે, માછલા ધોવે, કોઈ ક્રાંતિ નહીં, કોઈ વિરોધ નહીં. અકબરે એક બહુ સરસ વાત લખી છે. અકબરે એના એક કથનમાં કહ્યું છે કે તમે દિલ્હીની ગાદી ઉપર એક વાર પલાઠી વાળીને બેસી જાઓ પછી કોઈ કોઈ વાંધો નથી. વિરોધ કરનારા તો ત્યાં સુધી વિરોધ કરે છે જ્યાં સુધી તમે ગાદીએ નથી બેઠા હોતા. જ્યાં તમે ગાદીએ બેઠા નહીં કે વિરોધ કરનારા સલામો કરવા લાગે છે, એ તરત જ સલામો કરવા લાગે છે. અને એટલે આપણા ત્યાં બંધારણમાં મારી દ્રષ્ટિએ એક પાયાની મોટી ભૂલ આ છે કે ગાદી ઉપર બેઠા પછી તમે લોકસભામાં જઈ અને મત લેવાનો છે, તમારા તમને વિશ્વાસનો મત લેવાનો છે. હવે બેઠા પછી તો વિશ્વાસનો મત મળવો બહુ સરળ છે. ઇઝરાયલની માફક એવું હોવું જોઈએ કે પહેલા તમે મત લો અને પછી ગાદીએ બેસો, પહેલા મત લો અને પછી ગાદીએ બેસો, અને તો તમને ખબર પડે કે મત આપનારા કેટલા નીકળે છે. કારણ કે મત આપનારા ઘણા રાહ જોઈને બેઠા છે કે જેના જેના માથા ઉપર મુગટ ચડે આપણે એને વોટ આપવાનો અને જે થાય એટલો બરાબર સોદો જેટલો થાય એટલો કરી લેવાનો. આ પાયાની ભૂલ છે. એટલે વાયા વિલાયત ભારતમાં આઝાદી આવી, ગુલામી આવી તો તમે બધા જાણો જ છો. પણ અહીંથી રાજા રામમોહન રાય, કૃષ્ણજી શ્યામજી કૃષ્ણ વર્મા, ઘણા ઘણા લોકો વિલાયત ગયા. એમણે ત્યાંની દુનિયા જોઈ, ત્યાંનો સમાજ જોયો, ત્યાંની આઝાદી જોઈ અને તુલના કરી તો આ બેમાં કેટલું મોટું અંતર છે. એમાંથી
એક ચિંગારી પ્રગટી કે આપણે પણ આઝાદી હોવી જોઈએ. મારું આપને એમ કહેવું છે કે આપણને જે વિવેકાનંદ મળ્યા એ વાયા અમેરિકા મળ્યા. ભારતના તો એ હતા જ, પણ જયારે ભારતના હતા કોડીની એ કિંમત નથી. કોઈ એમનો ભાવ નતો પૂછતો, કોઈ એનો ભાવ નતો પૂછતો. પણ જયારે વાયા અમેરિકા પાછા આવ્યા પછી તો લોકો ઉમટી પડ્યા, અમારા વિવેકાનંદ, અમારા વિવેકાનંદ, અમારા વિવેકાનંદ. કારણ કે આપણે વાયા એ રીતે જોતા, જોવાની દ્રષ્ટિ રાખીને બેઠેલી પ્રજા છીએ. એથી વધારે તમને કહું, સુપ્રસિદ્ધ જે શિલ્પ નટરાજનું છે, તમે કોઈ વાર જો તમારા ઘરમાં મૂક્યું હોય તો જોજો, એ નટરાજનું જે શિલ્પ છે, સાઉથ ઇન્ડિયા ચિદમ્બરમ દેવસ્થાન છે, એ દેવસ્થાનના નટરાજની મૂર્તિ છે. એ નટરાજની મૂર્તિ સેંકડો વર્ષોથી અહીં હોવા છતાં પણ ભારતમાં ઘર ઘરમાં જો એની પ્રસિદ્ધિ થઈ હોય તો વાયા વિલાયક છે. કારણ કે એ મૂર્તિ ત્યાં ગઈ, ત્યાંથી એ લોકોએ પ્રસિદ્ધિ કરી અને પછી લેવા માટે અહીં લોકોએ પડા પડી કરી. આ તો અમારી છે, અમારી છે, અમારી છે. ગાંધીજી અને સરદાર પટેલ આપણને વાયા વિલાયક આઝાદીના લડવૈયા તરીકે પ્રાપ્ત થયા. અને એ જે રીતે પ્રાપ્ત થયા એક અદ્ભુત કહાણી, એક વિશિષ્ટ કહાણી છે. અને એ એવી કહાણી છે કે વર્ષો સુધી આપણે દરેકે દરેક માણસે કહાણીના પાયાને યાદ રાખવો છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા, એક મોટી સલ્તનતના સામે પડકાર ફેંકીને લડાઈ કરીને આવ્યા. અહીંયા એમની કોઈ પ્રસિદ્ધિ નહીં, કોઈ ઓળખાણ નહીં, પણ છતાં એક ક્રીમ હતા. અને આપણે એમ સ્વીકાર કરવું જોઈએ કે અંગ્રેજોના રાજ્યમાં ભલે બીજી બધી ત્રુટીઓ હોય તો પણ એના રાજ્યની કેટલીક ખૂબીઓ હતી જે દિન પ્રતિદિન આપણે વધારે હવે સ્વીકાર કરતા થયા છીએ. એમાંની એક ખૂબી હતી લો એન્ડ ઓર્ડર, કાયદેસર બધું કરો. લો એન્ડ ઓર્ડર, ગાંધીના ઉપર કેસ કરવો હોય તો કરો, પણ કેસ સાબિત થાય તો જ જેલ કરવાની. જો કેસ સાબિત ના થાય તો એના ઉપર કશું ન થઈ શકે. આ એક ખાસ ખાસિયત હતી. ત્યારે ગાંધીજી છે આખા દેશમાં ફરી અને કેટલી મોટી તમન્ના, કેટલું મોટું સ્વપ્ન કે આ દેશને આઝાદ કરવો. આઝાદ કરવો તો કેવી રીતે કરવો? કોઈએ તલવાર ચલાવી, કોઈએ બોમ્બ ફેંકવાનું નક્કી કર્યું, કોઈએ કંઈ નક્કી કર્યું. ગાંધીજી વાણિયા હતા અને વાણિયાએ વાણિયાની રીતે વિચાર્યું. તેણે વિચાર કર્યો કે આ બોમ્બના સામે આપણે ટકી નહીં શકીએ, એ તો સામે શસ્ત્રો ચલાવવાની છૂટ આપીશું, આપણે અહિંસાનો રસ્તો અપનાવો. હું એમ માનું છું કે ગાંધીજીનું જે અહિંસાનું શસ્ત્ર છે એ શસ્ત્રની તુલનામાં અસહયોગનું શસ્ત્ર ઘણું ઉપયોગી રહ્યું. કદાચ અહિંસાનું શસ્ત્ર ન વાપર્યું હોત પણ માત્ર અસહયોગનું શસ્ત્ર એમણે વાપર્યું હોત તો પણ અંગ્રેજો હારી જવાના હતા. અસહયોગ એક એવી વસ્તુ કે અમારે સહયોગ નથી કરવો, મારી નાખો, લો અમને, તમારે જે જેલમાં પૂરવું હોય તો જેલમાં પૂરું. અને એ પણ યાદ રાખવું જોઈએ કે સામે અંગ્રેજો હતા. જો રશિયનો હોત, જર્મનો હોત, ઇટાલિયનો હોત, કોઈ મુસ્લિમો હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. પણ એમણે એમનામાં એક બીજી ખાસિયત છે. હું તમને બીજી વાત કહું છું કે કેટલાક લોકો છે એ એકડા જેવા હોય છે જેમાં નેતૃત્વ શક્તિ હોય છે, અને કેટલાક લોકો છે એ મીંડા જેવા હોય છે. એ કદી એકડો નથી થઈ શકતા, પણ કોઈ પણ એકડો મળે એની આગળ જોડાઈ જતા હોય છે. અને જેમ જેમ જોડાતા જાય એમ એકડાની કિંમત વધતી જાય, એ જોડી જતા હોય છે. આ વાત પણ યાદ રાખજો. જ્યારે આ મીંડા સારો એકડો નથી મળતો હોતો તો ખરાબ એકડા સાથે જોડાઈ જતા હોય છે. એવું નથી તો મીંડા છે તો ગુંડાઓ સાથે જોડી જાય, દાણચોરો સાથે જોડી જાય, એ તો મીંડા છે. જો એને ગાંધીજી ના મળે તો લતીફની સાથે જોડી જાય, ચાલો આપણે આમાં જોડાવ. કારણ કે એ તો મીંડાનો અર્થ જ છે કોઈના સાથે જોડાવા માટે પેદા થયા છે. એ કઈ એકડો નથી કે કોઈ એકડો કરી શકે, એ તો મીંડા છે. કોઈને કોઈની સાથે જોડી જવાના છે, અને જેની સાથે જોડાશે એનું મૂલ્ય એ વધારવાનો છે, એ પણ નક્કી છે. ગાંધીજી એક એકડો હતા અને એમણે ઘણા એકડા પેદા કર્યા, ઘણા એકડા પેદા કર્યા. ગજબની શક્તિ, ગુજરાતનું મુઠ્ઠીભર હાડકાનું શરીર,
પણ ત્યાં અબ્દુલ ગફાર ખાન પખ્તુનિસ્તાનના, ત્યાં ચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસના, ત્યાં પાલ, ત્યાં લાજપત રાય, આખા દેશમાંથી ચારે તરફથી એકડા 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 બધા ભેગા કર્યા અને એકડાઓની એવી સરસ માળા બનાવી. ઇતિહાસમાં આવી સરસ માળા ક્યાંય તમને જોવા નહીં મળે. ભારતમાં ઘણા વ્યક્તિત્વો થયા, પણ એ વ્યક્તિત્વોની સાથે વ્યક્તિઓને ભેગા કરવાની જે ક્ષમતા એ બહુ થોડી મળશે. થોડીક શિવાજીમાં તમને જોવા મળશે, થોડી અકબરમાં જોવા મળશે. અકબરે નવરત્નો ભેગા કર્યા અને નવરત્નોએ એને મહાન બનાવી દીધું. મોર પીંછાથી રડિયામણો હોય છે, એમ રાજા એના મંત્રીઓથી રડિયામણો લાગતો હોય છે. મંત્રીઓ વિનાનો રાજા કંઈક ગમે એટલો હોય તો એ રડિયામણો ન લાગે. એમ શિવાજી છે, તમે શિવાજીની પાસેથી ખાસ શીખવા જેવી વસ્તુ શીખજો. રાજકારણમાં પડ્યા હોવ તો શિવાજીનો સૌથી વધુમાં વધુ વિરોધ દક્ષિણના ચિત્પાવન બ્રાહ્મણોએ કરેલો. અભિષેક નહીં થવા દીધો, તું શુદ્ર છે, ક્ષત્રિયનો જ અભિષેક થઈ શકે, નહીં થવા દીધો. બે વાર ત્રણ વારે હાર્યા, છેવટે ગાગાભટ્ટને લાવ્યા કાશીમાંથી, સવા લાખ હોન એ જમાનાના આપી અને ગાગાભટ્ટને લઈ આવ્યા અને અભિષેક કરાવ્યો. પણ જ્યારે અષ્ટપ્રધાનની રચના કરવાની થઈ ત્યારે શિવાજીએ જાણ્યું, સમજ્યા કે આ બ્રાહ્મણો વિના મારું રાજ્ય કદી ચાલી શકવાનું નથી. ભલે એમણે મારો વિરોધ કર્યો હોય, પણ બુદ્ધિ એમની પાસે છે, વહીવટની શક્તિ એમની પાસે છે, અને જો હું એમની સાથે દુશ્મનાવટ કરીશ તો હું કદી સફળ રાજનેતા નહીં થઈ શકું. આ રાજનીતિ છે. તમને દુશ્મનોનો પણ ઉપયોગ કરતા આવડે છે, તમને મિત્રોનો ઉપયોગ કરતા નથી આવડતો, તમે દુશ્મનોનો શું ઉપયોગ કરવાનો? તમે મિત્રોનો પણ ઉપયોગ નથી કરી શકતા, મિત્રોને દુશ્મન બનાવી બેસો છો. એમણે જે અષ્ટપ્રધાન બનાવ્યા એમાંથી સૌથી મુખ્ય પ્રધાન છે એ મોરોપંતને બનાવ્યા, અને મોરોપંતને આ બધો અધિકાર આપ્યો. અષ્ટપ્રધાનમાં લીધા, પ્રભુઓને લીધા, ફલાણાને લીધા, બધાને લીધા. એટલે એની પાસે જે વ્યક્તિઓનો સંગ્રહ કરવાનો અને સંગ્રહ કરીને એમાંથી એક શક્તિ ઉભી કરવાનો બહુ મોટો યોગ જોવા મળે છે. આવું જ અકબરમાં પણ આવું જ છે. આ જ સ્થિતિ ગાંધીજીની છે. ગાંધીજીએ જોયું કે જો તમારે બધા માણસોને તમે ભેગા નહીં કરી શકો તો તમે દેશનું કોઈ કામ નહીં કરી શકો. અંગ્રેજોને તો ફાવતું જડવાનું કે તમે અંદર અંદર લડ્યા કરો છો, પણ જે ભેગા કરાયેલા એકડા, એ એકડામાંથી સૌના માથા ઉપર કોઈ એકડા મૂકવા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. બધા જ મહાન છે, બધા જ મહાન છે, પણ તમે વલ્લભભાઈમાં એક વિશેષ ગુણ જોશો. નહેરુ મહાન છે, મોતીલાલ નહેરુ મહાન છે, ગોખલે મહાન છે, તિલક મહાન, બધા જ મહાન છે, પણ વલ્લભભાઈ પટેલમાં જે એક વિશેષ ગુણ છે, જે રાજાનો અનિવાર્ય ગુણ છે, એ ગુણ બીજામાં ઓછો જોવા મળે છે. અને એ ગુણનું નામ છે સમય ઉપર અચૂક રીતે કરવાનું પરાક્રમ. પરાક્રમ વિનાનો રાજા હોય, તમારી પાસે બધું હોય ને સમય ઉપર તમે પરાક્રમ ન કરી શકો તો તમે વેદિયા થઈ જાઓ, તો તમે હિમાલયમાં જઈને કોઈ દર્શનની ચિંતા કરો, વાતો કરો, ભાઈ ફિલસોફીની વાતો કરો. અમારે ત્યાં એવું લખ્યું છે કે રાજામાં 32 લક્ષણો હોવા જોઈએ, 32 લક્ષણો હોવા જોઈએ. એમાંનું એક લક્ષણ બતાવવામાં આવ્યું છે તત્કાલ સાચો નિર્ણય કરવાની શક્તિ. તત્કાલ નિર્ણય એટલે સાચો નિર્ણય. પેલો જે 10 દિવસે નિર્ણય ના કરી શકે એ તત્કાળ કરે અને સાચો જ હોય, આવી જેનામાં ક્ષમતા હોય એ જ રાજા થઈ શકે, એ જ નેતા થઈ શકે. જે આ કરવું કે પેલું કરવું કે આ કરવું કે પેલું કરવું કે કમિશન નિયુક્ત કરો, ફલાણી કમિટી બનાવો, ફલાણી કમિટી બનાવો, દિવસો મહિનાઓ ને વર્ષો કાઢી નાખે છે, કદી રાજ્ય ના કરી શકે, એમના દ્વારા કદી પ્રશ્નોનો ઉકેલ ના થઈ શકે. એ તો પ્રશ્નોને ટાળે છે, પ્રશ્નોથી ભાગે છે, અને પ્રશ્નોથી ભાગી અને પ્રશ્નોથી બચવા માંગે છે. એટલે ત્યાં સુધીમાં પ્રશ્નો રાક્ષસી આકાર લઈ લે છે, અને જેમ જેમ સમય વીતે છે એ રાક્ષસ મોટો થતો જાય છે.
સરદાર પટેલમાં આ બે મોટા ગુણો, તત્કાલ સાચો નિર્ણય કરવાની ક્ષમતા અને તત્કાલ પરાક્રમ કરી બતાવવાની ક્ષમતા, બહુ સીધું. અમારે ચરોતરમાં એક બહુ પ્રસિદ્ધ કહેવત છે, કદાચ અહીંયા પણ હશે, માર બુધું અને કર સીધું, માર બુધું અને કર સીધું. ગામઠી વાત છે, પણ કેટલીક વાર રાજકારણ માટે પણ આ જરૂરી હોય છે. તમે રાજકારણના ઇતિહાસમાં જઈને જોશો તો મૂર્ખાઓએ જેટલા નિર્ણયો જલ્દીથી કર્યા છે, ડાયા માણસો એટલા નિર્ણયો નથી કરી શકતા. વિચારમાં અને વિચારમાં રહી ગયા, વિચાર આ કરીએ તો આમ થશે, આમ કરો તો આમ થશે, આમ કરો તો આમ થશે, આમ કરો તો આમ થશે, ફલાણું થશે. વલ્લભભાઈ પટેલને અમદાવાદના મેયર બનાવવામાં આવ્યા, મેયર થયા. અને અમદાવાદ ત્યારે જૂનું અમદાવાદ એટલે ગીચ, ગંધાતું, દર્ટી, દબાણવાળું, એવું ભયંકર અમદાવાદ. અને તમને 5 વર્ષનો મોકો મળ્યો છે. હવે કાં તો તમે 5 વર્ષ સુષ્ટું સુષ્ટું કરીને પાર કરી દો, જેનું જે થવું હોય થાય, આપણા 5 વર્ષ સલામત પાર થઈ જાય. અને કાં તો પછી 5 વર્ષમાં 5 પરાક્રમ બતાવો કે 5 પરાક્રમ તમને અમર બનાવી દે. વધારે નહીં તો 1 વર્ષનું 1 પરાક્રમ કંઈક તો કરો. તમે સુરતમાં જઈને જુઓ, રાવે પરાક્રમ કર્યું, અહીંયા કર્યું, અહીંયા જગદીશન કે હા રાજકોટમાં. તો લોકો એમને યાદ કરશે, એમને યાદ કરાવવા નહીં પડે, લોકો એમને યાદ કરશે. પણ એટલું યાદ રાખવાનું, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. સરદાર પટેલ જ્યારે મેયર બન્યા અને અમદાવાદને વિશાળ સારા રસ્તા આપવાના થયા, એવા મહોલ્લામાંથી રસ્તા કાઢવાના, એવા મહોલ્લામાંથી એને પોળા કરવાના, એ તો મધમાખીઓનો મહોલ્લો. અને મધમાખીઓ એટલે પેલી નાની મધમાખીઓ નહીં, મોટા મોટા ભમરાનો મહોલ્લો, એને કોઈ છંછેડવા તૈયાર નહીં, કોઈ અડવા તૈયાર નહીં. અને અમને નિર્ણય કર્યો કે આ રસ્તો આપણે પોળા કરો, આટલા ફૂટ પોળા કરો. ના થાય હો સાહેબ, આને અડવા જેવું નથી, આને છંછેડવા જેવું નથી. અને સરદારે પટેલ કર્યું, સવારે જ કામ કરવાનું, બુલડોઝર સવારે બોલાવો ને સવારે જ કામ કરવાનું, તોડી પાડીને બધું સીધું કરી દીધું. આ બીજી વાત પણ યાદ રાખજો, કૂતરું છે એ હંમેશા ભાગનારને કરડતું હોય છે, ઉભા રહેનારને નથી કરડતું. ઉભા રહેનારના સામે ઊભું ઊભું ભસતું હોય છે થોડોક ટાઈમ, અને તમે એને થોડોક ટાઈમ ભસવા દો, પછી આપોઆપ ચૂપ થઈ જતું હશે. પણ કૂતરું જો તમને કરડવા આવે, ભાગવાની જગ્યાએ, ઉભા રહેવાની જગ્યાએ તમે જો એના સામે દોડો તો એ પૂંછડી દબાઈ ભાગતું હશે. ભારતમાં, ભારતમાં નહીં, આખી દુનિયામાં દરેક રાજકારણના પાછળ થોડા કૂતરા પડ્યા જોવાય છે. કૂતરા વિનાનું રાજકારણ હોય જ નહીં. હવે એ કૂતરાથી જો ભાગ્યા ને તો પછી તમારા લેંગાને વાયુ બન્યું સમજો. પણ જો ઉભા રહ્યા હિંમત કરીને અને સામે થયા, અરે કૂતરા તો પૂંછડી દબાવીને ભાગવાનો છે. મુશ્કેલી એ છે કે સરદાર પટેલને પાછળ એવું કોઈ પરાક્રમ કરનાર કોઈ નીકળ્યો નહીં માણસ. ઘણા ઘણા લોકો એમ કહે છે કે કોઈની દુનિયાને ખોટ પડતી નથી, કોઈના વિના અટકતું નથી, આ દુનિયા આપોઆપ ચાલ્યા જ કરે છે. પણ હું તમને છાતી ઠોકીને એમ કહું કે 50 વર્ષ પછી પણ સરદારની ખોટ કોઈ પૂરી કરી શક્યું નથી. સરદારની ખોટ આજે પણ ખોટ જ છે, આજે પણ સરદારની ખોટ એ ખોટ જ છે. બાકી ભલે બીજા બધાના માટે ગમે એમ કહી શકાય, પણ સરદારની ખોટને આપણે ભરી શક્યા નથી. આવા સરદાર અમારા ચડોતર છું કે વાત વાતમાં જે ઉશ્કેરી જનાર છે ને, એ સારા રાજનેતા ના થઈ શકે. આ કાઠિયાવાડના કારભાર કાં તો વાણિયાઓએ કર્યા, કાં તો નાગરોએ કર્યા, બિલકુલ ઠંડા, બિલકુલ ઠંડા. પછી કરવું હોય કરે બધું, પણ વાત વાતમાં ઉશ્કેરી નહીં જવાનું. એટલે આવો એક માથા ફરેલો વકીલ અમદાવાદમાં વકીલાત કરે, અને એ વકીલાતમાં આ ગાંધીજી ત્યારે નવો નવો આશ્રમ કરીને બેઠેલા, અને નવા નવા આશ્રમમાં બધી જે શરૂઆતની વાતો કરેલી એમણે, ઘણાના ગળે ઉતરે, ઘણાના ગળે ના ઉતરે, તો હાંસી ઉડાવે, મશ્કરી કરે, એમ કરે કે એ ઠીક, હવે એથી કંઈ રાજ ના આવે, એથી કશું કંઈ રાજ ના આવી શકે. એ કોનો છોકરો છે? વિક્ષેપ
એક વાર કોઈ વાર ગાંધીજી સાથે ટચ થઈ ગયા. કેટલાકના વ્યક્તિત્વ તમે જોજો, એમાં લોહ ચુંબક હોય. તમે એની પાસે બેસો ને તમને બેસી રહેવાનું મન થાય, તમે એને સાંભળો તો સાંભળવાનું મન થાય, તમે એને એના એને એની એનાથી જાણે તમે પ્રભાવિત થતા હો, તમને આપોઆપ લાગ્યા કરે. વિવેકાનંદ રામકૃષ્ણની પાસે ગયા અને ગયા એ ગયા. રામકૃષ્ણ કંઠીઓ બાંધવા ફરતા નતા ગામે ગામ ઘરે ઘરે, કંઠીઓ બંધાવો કંઠીઓ બંધાવો કંઠીઓ બંધાવો, ઢગલા બંધ. અરે જેને જરૂર છે તો દોડતો આવવાનો, તમારી પાસે દોડતો આવવાનો છે. ગલીઓમાં વેચાય તો શાકભાજી હોય, હીરા માણેક મોતીની છાબડી લઈને ગલીઓમાં ફરવાનું ન હોય. હીરા ખરીદો, હીરા ખરીદો, હીરા ખરીદો. જે હીરાનો ખરીદદાર છે એ તો ચાલીને દુકાને જવાનો છે. એક વાર રામકૃષ્ણની પાસે ગયા, ગયા બસ, એવા ચોંટી ગયા, એવા ચોંટી ગયા, એવા ચોંટી ગયા, કોઈ ઉખેડી ન શકે. અને બીજી વાત પણ યાદ રાખજો, જ્યારે વિરોધી માણસ ચોંટતું હોય છે ને, ત્યારે ગજબનું ચોંટતું હોય છે. બહુ અનુકૂળ માણસો પર બહુ ભરોસો ના રાખશો, કારણ કે જે વગર કારણે વધારે પડતા અનુકૂળ થઈને ચોંટ્યા હોય ત્યારે ઉખડી જાય કે કશું કહેવાય. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો રાજકારણ વાળાને પૂછી જુઓ કેવા અનુભવ થાય છે. કેવા લોકો ચોંટે ને કેવા ઉખડે, ચોંટાડવા હોય તો ના ચોંટે, નહીં ના ચોંટાડવા હોય તો જ પાછા ચોંટી જાય. વલ્લભભાઈ ને લાગ્યું કે આ માણસ ખરેખર કોઈ અદભુત માણસ છે અને આ જે કરવા માંગે છે એક બહુ મોટું લક્ષ્ય લઈ અને જે કામ કરવા માંગે છે જરાય કામ ખોટું નથી. અને આપણે હવે સમર્પિત, સમર્પિત. વકીલાત છોડો, કોલેજો છોડો, ધંધો છોડો, ફલાણો છોડો, આઝાદીમાં જોડાઈ જાઓ. આ રાજકારણ એ પાપ નથી, એ રાજકારણ એ મોટામાં મોટો યજ્ઞ છે. અને મોટામાં મોટા યજ્ઞના દ્વારા આખી પ્રજા છે એ પ્રજાનું ભવિષ્ય સુધારવાનું છે. એક ભગવતસિંહ આવે તો ગોંડલ રાજ્યનું ભવિષ્ય સુધરી જાય. બાકી ગોંડલ રાજ્યમાં તમે 200 સંન્યાસી ભેગા કરો અને એક ભગવતસિંહ ભેગા કરો તો એ 200 સંન્યાસી ભગવતસિંહ જેવું કામ ના. એક સયાજીરાવ એક તરફ હોય, બીજી તરફ 5000 સાધુઓ ભેગા કરો, એ ના થઈ શકે. બહુ અમે તો ભેગા થઈને શું કરીએ, લો આરતી ઉતારો, અમારી પગ ધોઈને પીવો, આવતો જન્મમાં આવતો જન્મ. આપણે હંમેશા વાયદા એવા કરવા કે આ જન્મમાં કોઈ વસૂલત ના કરી શકે. વસૂલાત કરવી હોય તો આવતા જન્મે આવે, બધું આવતા જન્મ ઉપર છોડી દેવાનું. એટલે કશો વાંધો ના આવે, એ દુકાનને કોઈ દિવસ અડચણ આવે જ નહીં. અડચણ તો અહીંયા જે પરિણામ જોઈતા હોય એને આવે. આ સંન્યાસી છે ભગવતસિંહજી, એ સંન્યાસી છે, એ યોગી છે. સયાજીરાવ એ સંન્યાસી છે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ એ સંન્યાસી છે, એ ગીતાના સંન્યાસી છે, એ ગીતાના સંન્યાસી. તમે ગીતાનો સંન્યાસ વાંચો, કારણ કે એમણે પોતાની જાત માટેની 33 કરોડ માટે ઝઝુમ્યા અને 33 કરોડના પરલોક માટેની 33 કરોડના આ લોક માટે ઝઝુમ્યા. ગુલામી બહુ દુઃખદાયી હોય છે. એટલું સારું હતું કે આપણે અંગ્રેજોની ગુલામી ભોગવતા હતા, જે આખી દુનિયાની વધુમાં વધુ સોબર પ્રજા છે, જે વધુમાં વધુ કાયદાને માનનારી પ્રજા છે. બાકી બીજા લોકોની ગુલામી તમે જુઓ તો તમને એમ 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 થાય કે આ ગુલામી કેટલી કેટલી દુઃખરૂપ છે. મને એક અમારા સિંધી ભાઈએ કહ્યું કે અમે સિંધમાં રહીએ ત્યારે પાકિસ્તાન નહીં થયેલું અને અમે લક્ષાધિપતિ હોઈએ, કરોડાધિપતિ હોઈએ, ઉઘરાણી માટે આ ગામ પેલા ગામ ગયા હોઈએ, અમારે ગધેડા ઉપર જ બેસવાનું, ઘોડા ઉપર બેસાય, ઘોડા ઉપર તો અમીર સૈયદ જ બેસે, જે ત્યાંના અમીરો હોય એ જ બેસે, બીજી કોઈ પ્રજાથી ઘોડા ઉપર ના બેસાય. એટલું જ નહીં પણ અમે ઉઘરાણી પતાવીને કે એમ કરીને આવતા હોઈએ અને સામેથી જો એ અમીર ઘોડા ઉપર આવતા હોય તો અમારે ગધેડા ઉપરથી ઉતરી આમ વાંકા થઈ અને સલામ કરવાની અને એનો ઘોડો દૂર જાય પછી ગધેડા ઉપર બેસવાનો. સ્વમાન અને ગુલામી બે કદી સાથે ન રહી શકે.
અને એકવાર પ્રજાને સ્વમાન વિહીન બનાવી દો, સ્વમાન વિહીન થઈને જીવતી કરી દો, એ તો મરેલી પ્રજા છે, એનો કોઈ ઇતિહાસ ના હોય. એક સાથે કેટલા બધા કામ કરવાના હતા અને એ કામમાં સૌથી પહેલું કામ સરદારની કસોટી રૂપ આવી પડ્યું, બારડોલીનો સત્યાગ્રહ, રાસનો સત્યાગ્રહ. બારડોલી અને રાસ પેલું સુરત જિલ્લામાં, હા અમારે ચડોતરમાં, ખેડા જિલ્લામાં, અને ત્યાંના ખેડૂતોએ, ખેડૂતોને ગાંધીજીએ કહ્યું, સરદાર વલ્લભભાઈ તમે આ કામ સંભળાવો, ને ત્યાંથી અમને સરદારી મળી. ખેડૂતોના કોઈ ઢોરા હરાજ થયા, ભેંસો હરાજ થઈ, બારણા ઉતારીને એની હરાજી કરવામાં આવી અને ખેતરમાં ખેડૂતો ઉઘાડા જઈને બેઠા. અને હરાજી લેનારા કોણ હતા? આજે ગદ્દારોના મોઢા જોવા તો પાપ લાગે. જે એ જમાનામાં 200 રૂપિયાની ભેંસ 10 રૂપિયામાં હરાજી, જે માણસે દેશ માટે આ હરાજી થવા દીધી છે, એ જ દેશનો એક એવો જ હલકામાં હલકો માણસ છે કે 10 રૂપિયામાં મળે છે. ત્યારે સરદારે કહ્યું, તમે ચિંતા ના કરો, આ બધું હરાજ થવા દો, હું તમને દૂધે જોઈને બધું પાછું અપાવીશ, આ બધું તમને ટકોરા વગાડતો તમારા ઘેર પાછું આવવાનું છે. હતાશાનું નેતૃત્વ કરવું બહુ કઠિન હોય છે, સફળતાનું નેતૃત્વ તો બહુ સરળ હોય છે. તમને વિજય મળતો હોય એટલે ટોળું પાછળ થવાનું છે, આ તો મીંડાણ છે, આવવાના જ છે. પણ જ્યારે તમે પરાજિત થતા હો, હતાશ થતા હો, અને ત્યારે તમે સંગઠનને સાચવી રાખો, એ તો બહુ અઘરું કામ હોય છે. પણ સરદારે નાની સરખી પણ પાયાની મુદ્દાની લડતને એવી રીતે લડ્યા, એવી રીતે લડ્યા કે અંતે અંગ્રેજોએ બધું માફ કર્યું અને જેનું હતું એનું બધું દૂધે દોયેલું પાછું આપ્યું. અને ગાંધીજી એમને ઇલકાબ આપ્યો સરદાર, અને એ સરદાર આખી જિંદગી સરદાર થઈને રહ્યા. બીજા કોઈ થયા કે ના થયા, પણ એ સાચા અર્થમાં સરદાર થઈને રહ્યા. એમનું મૂલ્યાંકન કરવું હોય તો બે ત્રણ વાતો, બીજી બે ત્રણ વાતો તરફ ધ્યાન રાખવાનું છે. પહેલામાં પહેલું એક, આઝાદી પહેલાની લડત અને આઝાદી પછીની જવાબદારીની સંભાળવાની લડત, આ બે ભાગમાં ખાસ સાચવવાનું છે. કારણ કે કોઈ દિવસ કોઈ પણ દેશની લડત માત્ર એક જ પક્ષથી, એક જ વ્યક્તિથી ચાલી શકી નથી. આફ્રિકાનો ઇતિહાસ જુઓ, અફઘાનિસ્તાનનો જુઓ, કે દુનિયાભરમાં કોઈનો પણ જુઓ, દરેકના અંદર પક્ષો પડતા હોય છે, પક્ષો પડતા હોય છે, સિદ્ધાંતોની ખાતર, નેતૃત્વની ખાતર. ભારતમાં સિદ્ધાંતોની ખાતર પક્ષો પડવાનો રિવાજ ઓછો છે, નેતૃત્વની ખાતર પક્ષો પડવાનો રિવાજ વધારે છે. કારણ કે એ બધું અમારે અમારી સાંપ્રદાયિક પરંપરામાંથી આવેલું છે. અમારે ત્યાં જે સિદ્ધાંતની ખાતર જો તમે જુઓ તો બહુ થોડા સંપ્રદાયો છે, પણ વ્યક્તિના ઈગોના કારણે થયેલા સંપ્રદાયો જુઓ તો સેંકડો હજારો છે, હજારો હજારો છે. સિદ્ધાંતમાં કશો ફરક નથી, પણ વ્યક્તિ આ હોવો જોઈએ, પેલો વ્યક્તિ ના હોવો જોઈએ, પછી એમાંનો વ્યક્તિ આ હોવો જોઈએ. આપણે હજુ પણ વ્યક્તિવાદી છીએ, સિદ્ધાંતવાદી નથી. વ્યક્તિવાદી અને સિદ્ધાંતવાદી આ બંનેમાં બહુ મોટો પાયાનો ફરક હોય છે. તમે જોઈ શકો છો કે જ્યારે પણ કંઈક સ્વાર્થની વાત હોય ત્યારે બધા સિદ્ધાંતો ઊંચે મૂકી દેવાના અને બધા ભેગા થઈ જતા હોય છે, અને જે ન કરવાનું હોય એ બધું કરતા થઈ જતા હોય છે. કારણ કે સિદ્ધાંતવાદ નથી, આપણે વ્યક્તિવાદી છીએ. એટલે એ સમયમાં જે એક રાજકીય પ્રવાહ અને રાજકીય પ્રવાહમાં જે ફૂટફાટો પડવા લાગી, સુભાષબાબુ જુદા થયા સિદ્ધાંતની ખાતર. એમની માન્યતા હતી ભીખ માગવાથી સ્વરાજ નહીં મળે, અને કદાચ મળશે તો ભીખનું બહુ ગુણકારી નહીં નીવડે. આપણે યુદ્ધ કરીને, હિંસા કરીને, લડીને, ઝઘડીને, એમને ભગાડીને સ્વરાજ લેવું છે. એમણે એક શરૂઆત પણ કરી અને નાગાલેન્ડ સુધી એ પહોંચ્યા ખર્યા. અરજી હુકુમતની સ્થાપના કરી, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી, હિન્દુ મુસ્લિમ બધા એમાં ભળ્યા, એ બધું બરાબર છે. પણ ગાંધીજીને તમે જોશો, એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે ગાંધી પોતાના સિદ્ધાંતોથી, પોતાના વિચારોથી નાના સરખા દબાણોમાં ફરી નથી જતા, ફસકી નથી જતા. આટલા મોટા પ્રેશરની સામે પણ એમણે કહ્યું, મારે અહિંસાની જ લડાઈ કરવી છે, અને મારા સાથે ભળેલા કોઈ પણ માણસો જો હિંસા કરશે તો હું તરત જ બંધ કરી દઈશ. આપણે જેલ ભરવાની છે, માર ખાવાનો છે, આ બધાના દ્વારા આપણે અંગ્રેજોની સામે લડત કરવાની છે.
એટલે આ એક બહુ મોટો પક્ષ હતો. ત્યારે સરદાર પટેલને શું કરવું? હમણાં જેમ કહેવામાં આવ્યું તેમ સરદાર પટેલ છેવટની ઘડી સુધી ગાંધીજીને વફાદાર રહ્યા, ગાંધીજીને નેતા માનીને ચાલતા રહ્યા, અને ઘણી વાર પોતાને ન ગમતી વાતો પણ એમણે કરી, ન ગમતી વાતો પણ એમણે સ્વીકારી, માત્ર એટલા માટે કે ગાંધી મારા નેતા છે. એટલા માટે તમે આખા એમના જીવન ચરિત્રમાં જોશો, અને હું એમ કહી શકું કે કેટલીક વાર તો ગાંધીજી છે એ સરદાર પટેલની ઘણી સાચી બાબતોમાં પણ અડચણરૂપ બને છે, અડખીરૂપ બને છે. અને ત્યારે સરદાર હતાશ નિરાશ, જે એમનો હતાશ નિરાશ ફોટો તમે જુઓ છો, એ બહારના વિરોધોના કારણે નથી. એમના જીવન ચરિત્રમાં લખેલું છે, હું થાકી ગયો છું, હું હારી ગયો છું, આ બધું મારે હવે છોડી દેવું છે. અને માણસ જ્યારે થાકતો હોય છે, હારતો હોય છે, ઘરમાં હારતો હોય છે, બહાર તો જીતવું બહુ સરળ છે. ને બહાર હાર્યા હો તો બહારની જે હાર છે એને એનો થાક ઘરમાં ઉતરી જાય. પણ તમે ઘરમાં જ જો થાક્યા હો, ઘરના માણસો જ જો હાર્યા હોય, તો થાક ઉતારવાની હવે કોઈ જગ્યા નથી. માણસ મરી જતો હોય છે, માણસ થાકી જતો હોય છે, પણ તે છતાં છેવટની ઘડી સુધી પૂરેપૂરી મર્યાદા, પૂરેપૂરી આમન્યા પોતાના વિચારોના ભોગે, પોતાના સિદ્ધાંતોના ભોગે પણ એમને રાખી. અને એટલે એમ કહી શકાય કે સરદાર એ સાચા અર્થમાં એક સૈનિક હતા, એક રાષ્ટ્રીય સૈનિક હતા, જે હંમેશા પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે વાત વાતમાં એમને ધાર્યું હોત તો ગાંધીજીથી અલગ થઈને જુદો પક્ષ રચી શક્યા હોત, જેમ આજકાલ વાત વાતમાં લોકો રચી કાઢે છે એવું કરી શક્યા હોત. પણ એમણે કદી એવો વિચાર ન કર્યો, ગમ ખાઈને માથું નીચું રાખીને પણ એમણે ઘણા નિર્ણયો સ્વીકાર કર્યા. એટલે એક ભાગ તો એવો છે કે જ્યારે એ આઝાદીની લડતમાં લડી રહ્યા છે, અને એ તો એવું માનું છું સુવર્ણયુગ છે, સુવર્ણયુગ છે. ઉપવાસ છે ને, એ ઉપવાસના દિવસો એ સુવર્ણયુગ છે. અને જ્યાં પારણા થયા ને એ જમવા બેઠા ને, તો પછી લાવો જ લાવો, લાવો જ લાવો, લાવો જ લાવો બીજી વાત. આ એ જ માણસો છે જે કાલે ઉપવાસ ઉપર હતા, અને જેમને દબાણ કરતા હતા છતાં કોઈ અનાજ સામે મોઢું નતા કરતા, એ આ એ જ માણસો છે. પણ હવે ઉપવાસના દિવસો પૂરા થઈ ગયા, હવે તો ભોગના દિવસો શરૂ થયા, ખાવાના દિવસો થયા. હવે તો પછી લાવો, બસ આવવા દો જ આવવા દો, બીજી વાત નહીં. અને ત્યારે તમે કોઈ વાર અનુભવ કરીને જોજો, તમારા મહોલ્લાના 25 કૂતરા હોય, એને અંદર અંદર લડાવવા હોય તો ઉશ 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 કરો, કદી નહીં લડતા. બહારના સાથે લડશે, બહારના સાથે લડશે, ગમે એટલું ઉશ ઉશ કરો ને, એકબીજા આમ જોશે શું છે આ શું છે. પણ એમને લડાવવા હોય તો એક જ કામ કરો, બે ચાર ટુકડા વચ્ચે નાખી દો, રોટલાના બે ચાર ટુકડા નાખી દો, પછી ઉભા ઉભા જોયા કરો. એ લડી મરવાના છે, એ લડી મરવાના છે, કારણ કે હવે એ ટુકડા ભોગી થયા છે, અને એટલે એ લડી મરવાના છે. ભારતમાં જે આઝાદી આવી, એ આઝાદી તમે જો પુસ્તક એક વાંચ્યું હોય તો હું તમને ખાસ ભલામણ કરું છું, ફ્રીડમ એટ ધ મિડનાઇટ જરૂર વાંચજો. અને માઉન્ટબેટને લખ્યું કે આ દેશનું આખું વહીવટીતંત્ર તૂટી પડ્યું છે, આ દેશ આખું જાણે કંઈ કોઈ છે જ નહીં એવું લાગે છે. એવા કપરા સમયમાં આખા વહીવટના તમામે તમામ સૂત્રો, તમામે તમામ સુકા જે હાથમાં આવ્યા, અને જે હાથે બરાબર મજબૂતીથી 2-2.5 વર્ષના નાના ગાળાની અંદર આખા દેશને એક કરી બતાવ્યો, એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. વહીવટ રાજા ના કરે, રાજા નિર્ણયો કરે, વહીવટ અમલદારો કરે, ઓફિસરો કરે. શેઠ છે એ નિર્ણયો કરે, ફેક્ટરી મેનેજર ચલાવે, કારીગરો ચલાવે. શેઠ કંઈ હંચા ઉપર જઈને સંચો ચલાવવા ના લાગે, અને શેઠ જો સંચો ચલાવવા લાગે તો ફેક્ટરી ઊંચી આવી જાય. તમારી પાસે જે યોગ્યમાં યોગ્ય અધિકારીઓ હતા એ તો અંગ્રેજો હતા, અને એ બધા છૂટા થઈને ચાલવા માંડ્યા. એમણે કહ્યું કે હવે અમે આ કાળા લોકોના હાથ નીચે રહીને અમે નોકરી નહીં કરી શકીએ. બધા ICS ઓફિસરો જે કી પોઈન્ટ ઉપર બેઠેલા, અને જેમના દ્વારા આખા દેશનું શાસન ચાલતું હતું, એ તો બધા રજા મૂકી મૂકી મૂકીને કંઈ છૂટા થઈ ચાલવા માંડેલા. તો હવે આ બધાને કરવું શું? એ વખતે આખા દેશનો વહીવટ, અને એ વહીવટ એટલે પાકિસ્તાનમાંથી લાખો માણસો અહીં આવી રહ્યા છે, અહીંના લાખો માણસો પાકિસ્તાનમાં જઈ રહ્યા છે, ગામે ગામથી ખૂનામરકીના સમાચાર મળે છે,
રોજ અગ્નિની કેટલી ઘટનાઓ બને છે, કેટલા બળાત્કાર, કેટલા ફલાણા કિસ્સાઓ ચારે તરફ અંધાધૂંધી છે, એ બધાની વચ્ચે આ નાવડાને સંભાળવું, કાંટાના કાચ કરતા પણ ભૂંડામાં ભૂંડો તાજ હતો, એની એક વધારે ઉધાર બાજુ એ હતી કે સૌથી નજીકમાં નજીકનો જે સાથી હતો એ ઇમોશનલ હતો, એ ધરતી ઉપર ચાલનારો નહોતો, એ ઇમોશનલ હતો. અને ઇમોશનલ માણસો છે ને એ સાચા નિર્ણયો છે એને પાર નથી પાડવા દેતા હતા, એ પાર નથી પાડવા. હમણાં મારે સ્વીડન જવાનું થયું. સ્વીડનમાં એક ગોથેનબર્ગ શહેર છે, એક ગોંડલિયા કરીને એક ડોક્ટર છે, સૌરાષ્ટ્રના છે, જગદીશ ગોંડલિયા એવું નામ છે. અને એમના ત્યાં ઉતારો, પછી બધું જોવા ફરવા બધું લઈ ગયા. પછી મેં કહું પેલું ઊંચું દેખાય છે કંઈ કમાન જેવું, એ શું છે? મને કહે એ 200 ફૂટ ઊંચું કમાન છે અને ત્યાંથી અમે લોકો બધા કૂદકા મારે છે. કૂદકો એવી રીતે મારવાનો કે તમારી સાથે એક રબડ બાંધ્યું હોય, એટલે તમે 20 ફૂટ ઊંચા રહો એટલે તમને ઊંચકાઈ જાઓ, નામામ આમ થયા જમીન સાથે ટકરાવ નહીં, પણ 20-25 ફૂટ તમને ઊંચાઈ સુધી પડવા દે. ઓહો, મેં તો 200 ફૂટથી કૂદકો મારવું? અરે કંઈક નાની નાની છોકરીઓ મારે છે, જુવાન પુરુષોની તો વાત જવા દો. મેં કહ્યું અમે બધા નાના હતા ત્યારે કૂવામાં નાવા જતા તે 15-1 ફૂટથી કૂદકો મારતા, એમાં તો કેટલી બડાઈ મારતા કે હું ઠેઠ પણેથી કૂદ્યો. અને આ 200 ફૂટ? મને કે હા 200 ફૂટ. મને કે સ્વામીજી એકવાર મેં ચૂપચાપ જઈને નામ લખાવ્યું મારું, એમાં પછી લાઈન લાગી છે, જઈને જાઓ એટલે તરત નહીં તમને તારીખ આપે કે 8મા દિવસે આવજો, 10મા દિવસે આવજો, એટલી લાઈન લાગેલી છે. પછી મારો નંબર આવ્યો એટલે મેં એક ભૂલ કરી દીધી. ભૂલ એ કરી, મને એમ થયું કે હું કૂદકો મારું અને મારી પત્ની જુએ તો એને એમ લાગે કે હું કોઈ મર્દ માણસને પરણી છું, કોઈ ભાયડાને પરણી છું. હંમેશા પરાક્રમ તો પત્નીએ તેના બતાવવાના હોય, એટલે મેં મારી પત્નીને ભેગી લીધી કે તું ચાલ જો આજે હું પરાક્રમ કરું એ તું જો તો ખરી. એટલે એ આવી અને આ આમ નજીક જઈને જોયું તો આટલી 200 ફૂટ ઊંચી પેલી કમાન, અને મારે ત્યાં લિફ્ટના દ્વારા ઉપર જવાનું, પછી પેલા બાંધે મારે કૂદકો મારવાનો. મને કે ના, એ તો મને એવી વર્ગી પડીને, મને કે આજ તો તમને કૂદકો નહીં મારવા દો, તમારે હું ના હોઉં ત્યારે જે કરવું હોય કરજો, પણ મારાથી આ જોયું નહીં. ઇમોશનલ છે આ, લાગણીશીલ છે. આજે કાઠિયાવાડમાં ધીંગાણા થયા, એ લોકોએ જે ડાકુઓ કે લૂંટારાઓ સામે તલવાર ચલાવીને એના પહેલા પોતાની લાગણીઓ ઉપર તલવાર ચલાવી, અને પોતાની લાગણીઓ ઉપર તલવાર ચલાવેલી એ જ પેલી તલવાર ચલાવી છે. જે લાગણીઓ ઉપર તલવાર ના ચલાવી શકે અને ઘરવાળી આમ પકડીને પાછા ખેંચે, તમને હો જોજો, હો આ બાબલાના સોગન જો તમે જાઓ તો, એટલે પેલો કે ભલે કરે, તારું અખંડ સૌભાગ્ય રાખવા માટે હું હવે ઘરના ખૂણે બેસું છું. આમ ગામમાંથી ઘણા ગયા છે.